સાયખા કેમિકલ ઝોનમાં એકથી થી દોઢ કિલોમીટર સુધી ખુલ્લી ગટરમાં કેમિકલ વાળું વિચિત્ર કલરનું પાણી પ્રસરી જવા પામ્યું હતું જેના સમાચારો ગતરોજ મીડિયામાં પ્રસારિત થતા જીપીસીબી તેમજ જીઆઈડીસી નું તંત્ર દોડતું થયું છે કેમિકલ યુક્ત પાણી બાબતે જીપીસીબી ને જાણવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જીઆઈડીસી ની વેસ્ટ વોટરની ડ્રેનેજ લાઇનમાંથી જ કેમિકલ વાળું પાણી લીકેજ થયાની વિગતો સપાટી પર આવી હતી કેમિકલ મિશ્રણ વાળું પાણી હોવા બાબતે તંત્રને જાણ કરી દોઢ બે મહિનાનો સમય થવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા પરંતુ પ્રસાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર તત્કાલ એક્શનમાં આવ્યું છે જીપીસીબીના અધિકારીઓએ બીજી વખત સેમ્પલ લીધા છે હવે જોવાનું રહ્યું કે પર્યાવરણ નિયંત્રણ બોર્ડ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે વિલાય જીઆઈડીસી અને સાયકા કેમિકલ ઝોનમાં આવેલ કંપનીઓના વેસ્ટ વોટરની લાઇન સાયખાના મુખ્ય માળની બાજુમાંથી પસાર થાય છે છેલ્લા દોઢ મહિનાથી મારની બાજુમાં આવેલ કાંસમાં એક દોઢ કિલોમીટર સુધી કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થવાની સંભાવના જોવાઈ રહી છે હાલ સાયકા કેમિકલ ઝોનમાં માત્ર એકાદ બે કંપનીઓ દ્વારા ઉત્પાદન કાર્ય હાથ ધરાયું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં કેમિકલનું પ્રદૂષણ થઈ રહ્યું છે તો અનેક કંપનીઓ કાર્યરત થશે ત્યારે સાયકા કેમિકલ ઝોન આસપાસ વસતા લોકોની તેમજ પ્રાણી જીવોની શું દથા થશે એ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે હાલ તો એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કેમિકલયુક્ત પાણી નાળામાં આવ્યું ક્યાંથી જીઆઈડીસીની લાઇનમાં પણ ઈટીપીમાં ટ્રીટમેન્ટ બાદ પાણી છોડવાનો નિયમ છે તો આવું કેમિકલ મિશ્રિત જીઆઈડીસીની લાઇનમાં આવ્યું કઈ રીતે તેવી ચર્ચાઓ પંથકમાં જોરશોરથી ચચાઈ રહી છે તે બાબતે તપાસ થવી ખૂબ જ જરૂરી છે નોંધનીય છે કે જીપીસીબીના અધિકારીઓને કેમિકલ યુક્ત પાણીના ખુલ્લી ગટરમાં ભરાવા સંદર્ભે એક પર્યાવરણવાદીએ ધોડમાં સગાઉ જાણ કરતા તંત્રએ બીજા દિવસે આવી માત્ર સેમ્પલ લઈ ભાગ માર્યાનો સંતોષ માન્યો હતો તે બાબતે શું કાર્યવાહી કરવામાં આવી તે બાબત પણ ખૂબ મહત્વ ધરાવે છે કુંભકર્ણની નિંદ્રા માણતું તંત્ર હાલ તો મીડિયાના અહેવાલો બાદ સફાળું જાગીને દોડતું તો થયું છે પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તે જોવું જ રહ્યું સૂત્રો પાસેથી મળતી આધારભૂત માહિતી અનુસાર કેમિકલ મિશ્રિત પાણી બાબતે જીપીસીબી ભરૂચ દ્વારા પગલાં લેવામાં વિલંબ કરવામાં આવતા અરજદાર તેમજ પર્યાવરણવાદીઓ દ્વારા તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી જીપીસીબી તેમજ એનજીટીમાં ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગતો જાણવા મળી છે